હેલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ સૌને. આશા રાખું છું કે તમારા બધાની તબિયત પણ સારી જશે. હવે આજે ધોરણ 12નું યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ પહેલું યુનિટ છે આપણું. ખૂબ જ રસપ્રદ લેસન છે, મજા આવે એવી છે. અને હું તમને થોડા દિવસ પહેલાં આપણા ગ્રુપની અંદર એક મેસેજ કરેલો હતો કે શાળા મિત્ર એપ બધાએ ડાઉનલોડ કરી લેવી, જેથી કરીને દરેક ધોરણના પાઠ્યપુસ્તક આપણને ઓનલાઈન જોવા મળશે. તો તમે કોઈ ન કરી હોય શાળા મિત્ર એપ ડાઉનલોડ, તો ડાઉનલોડ કરી લેજો મિત્રો. હવે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? હવે આવું એક યુનિટ આપણે આજે ભણવાના છે. આમ તો આમાં આપણને કોમ્પ્યુટરની ભાષા વાપરેલી છે આ પાર્ટની અંદર, એટલે આપણને થોડું આમ અતળું લાગશે, પરંતુ એટલું બધું એ પણ નથી, આવડી જાય એવું છે. મિત્ર, તમે જાણો છો કે પ્રેમથી જે જીતાય એ કશાથી ન જીતાય. જો તમે દરેક વ્યક્તિ સાથે પ્રેમથી વર્તન કરો તો સામેવાળી વ્યક્તિ એક દિવસ આપણી જોડે જરૂર પ્રેમથી વર્તન કરે. એવું જ આ મોરલ લેસન છે કે આપણને પ્રેમથી રહો એવું શીખવાડે છે. એમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, હવે કેન યુ ઇન્સ્ટોલ લવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. તો કસ્ટમરને પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો? કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ, હું કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે હું કોઈ ટેકનિકલનો જ્ઞાતા નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કે હું વિચારું છું કે અત્યારે હું એને ઇન્સ્ટોલ કરી શકું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, પહેલાં મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હવે પહેલું સ્ટેપ જે છે એ તમારું હૃદયને ખુલ્લું કરો. હૃદયને ખુલ્લું કરો એટલે આપણે કોઈ કાતર કે ચપ્પુ લઈને હૃદયને ખોલવાનું નથી મિત્રો, પરંતુ તમારા હૃદયને, એટલે તમારા હૃદયને બ્રોડ બનાવો, તમારા વિચારો ઉચ્ચ બનાવો, હૃદયને તમે દરેકને આવકારો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમે લોકેટ એટલે જગ્યા, કે તમારા હાર્ટની જગ્યા મળી, કે ભાઈ તમે તમારા હાર્ટની જગ્યા શોધી કાઢી. કસ્ટમર કે યસ આઈ હેવ, કે હું શોધી કાઢી. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, પરંતુ એમાં તો અત્યારે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, એમાં તારે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, કે ભલે એ ચાલ્યા કરે, આપણે એ પ્રોગ્રામ ચાલ્યા કરે તો આપણને કોઈ વાંધો નથી, આપણે ઇન્સ્ટોલ કરી શકશું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ, કે અત્યારે ત્યાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કસ્ટમર કહે છે લેટ મી સી, હું તમને જણાવું. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ એક્સ. જો આ મિત્રો આ કોમ્પ્યુટરની ભાષા છે. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ. જો મિત્રો આ લેસન પૂરું થયા પછી મેં તમને અમુક શબ્દની ગ્લોસરી આપીશ. મેં અત્યારે બોલું છું, મેં તમને લખલ લિખિતમાં નહીં આપું, પણ તમારે ધ્યાન રાખવાનું કે આનું ગુજરાતી શું થાય છે. કાલે ગ્લોસરીમાં મને વોટ્સઅપ કરવાનું છે. એટલે કે ભૂતકાળના દુઃખ, પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ. એમાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કે પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ. લો એસ્ટીમ ડોટ એક્સ, લો એસ્ટીમ ડોટ એક્સ એટલે નીચ વિચારો, નિમ્ન વિચારો, એકદમ નીચા વિચારો આપણા. પછી ગ્રજ ડોટ એક્સ, ગ્રજ ડોટ એટલે દ્વેષ રાગ. એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ, એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ એટલે ચીડ અને ક્રોધ. આ રનિંગ રાઇટ નાવ, આ બધું અત્યારે ચાલી રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ નો પ્રોબ્લેમ, કે એમાં કોઈ સમસ્યા નથી.
લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ, કે પ્રેમ છે ને એ ઓટોમેટિકલી એ ભૂતકાળના દુઃખોને ઇરેજ એટલે ભૂસી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, અત્યારની તમારી જે સિસ્ટમ ચાલી રહી છે એમાંથી ભૂતકાળના દુઃખોને પ્રેમ એ ઓટોમેટિકલી ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, કે આ તમને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ ડિસ્ટર્બ કરે નહીં, તમને કોઈ બીજી જગ્યાએ તમને આ જો પ્રેમ વધારે હશે તો એ કોઈ જગ્યાએ તમે બીજે પાસ્ટ હર્ટ બીજે કે બીજા જે આપણા ખરાબ વિચારો ક્રોધ દ્વેષ એ તમને બહુ ડિસ્ટર્બ કરે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, કે પ્રેમ એ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ એક્સ, કે લો એસ્ટીમ તમને મેં કીધું ને કે નિમ્ન વિચારો પર પ્રેમ એ ઓટોમેટિકલી ઓવરરાઇટ એટલે એના પર હાવી થઈ જશે. વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સ, અને એ નવા મેડ્યુલ તરીકે બહાર આવશે જે હાઈ એસ્ટીમ, હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ વિચારો, હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ વિચારો. તો હાવેવર યુ કેન હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રસ ડોટ એક્સ હવે એન્ડ રિસેટમેન્ટ ડોટ કોમ, કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, આપણે બંધ કરી દેવાનું છે. શું? તો કે ગ્રસ ડોટ એક્સ, ગ્રસ ડોટ એક્સ એટલે શું? તો કે દ્વેષ અને રાગ, એ દ્વેષ અને રાગ આપણા અંદરથી કાઢી નાખવાનું છે. એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ, અને ચીડ અને ક્રોધ ગુસ્સો આ બધું જ આપણે આપણા હૃદયની અંદરથી કાઢી નાખવાનું છે, એટલે પ્રેમ ઓટોમેટિકલી પ્રસ્થાપિત થઈ જશે. ધોજ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, જો પ્રેમ પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ જાય તો કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? કે કસ્ટમર કહે છે કે મને બંધ કરતાં આવડતું નથી, તમે મને જણાવો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, માય પ્લેઝર, કે આ તો મારું સદભાગ્ય. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનવોક ફરગીવનેસ ડોટ એક્સ, કે તું સ્ટાર્ટ મેનુમાં જા એન્ડ ઇનવોક, ઇનવોક એટલે વિનંતી કરવી, ફરગીવનેસ ડોટ એક્સ, કે ફરગીવ એટલે તું ફરગીવ એટલે ભૂલી જવું, બરાબર, અથવા માફ કરવું. તો આપણે આ તમે જાણો છો કે કોઈને માફ કરવાની આપણી અંદર તાકાત હોવી જોઈએ, બરાબર. કોઈને તમે જતું કરવાનું જો જીવનની અંદર આપણે શીખી જઈએ ને તો આપણે જીવનની અંદર ઘણું બધું પામી લઈએ છીએ. મિત્રો, ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રસ ડોટ એક્સ, કે ડુ ધીસ મેની ટાઈમ્સ, આ તમારે ઘણા બધા સમય માટે કરવું પડશે. એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ, એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ ડોટ એક્સ, ક્યાં જ્યાં સુધી તમારા અંદર ક્રોધ ગુસ્સો આ બધું હશે ત્યાં સુધી તમે કોઈને માફ કરી શકો નહીં. રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેડ, અને તમે ચીડ ક્રોધ આ બધું જ તમારા હૃદયની અંદર જ્યારે ભૂસી નાખશો ત્યારે જ તમે કંઈક મિત્ર આમાંથી તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો. સૌથી પહેલાં તો મિત્ર તમને કહી દઉં કે જે માણસ જે પોતાની જાતને પ્રેમ કરે ને એ દુનિયાને દુનિયાને પ્રેમ કરી શકે, એટલે પોતાની જાતને પહેલો તો આપણે પ્રેમ કરવો જોઈએ. જો પોતાની જાતને જે માણસ પ્રેમ કરતો હોય ને એ માણસ દુનિયામાં ક્યારે પાછળ પડતો નથી. આમ મિત્રો, પ્રેમથી સૌ જીતી શકાય છે, એટલે દરેક વસ્તુમાં તમે પ્રેમાળ રહો, દરેક વસ્તુમાં તમે પોતે વિચારો કે ભાઈ મારે ખોટા વિચાર, ખોટો ક્રોધ, નિમ્ન વિચારો ન હોવા જોઈએ, બરાબર, ગુસ્સો ન હોવો જોઈએ, મારા વિચારો ઊંચા હોવા જોઈએ, તો આપણે આમાંથી જરૂર સફળ થઈએ. પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખો, એટલે ભૂતકાળને આપણે વાગોડ્યો ન કરવો જોઈએ. ભૂતકાળ, હા, સારી બાબતો છે, તેને આપણે વાગોડવી જોઈએ, પણ ભૂતકાળના દુઃખોને એટલે કે ભૂતકાળને પાસ્ટ હર્ટમાં આપણે નહીં નિરાશાજનક વાતો કરીએ, એવું નહીં. ભૂતકાળને આપણે ભૂલવો જોઈએ, બોલે ભૂતકાળમાં જે થયું તે આજે નવી સવાર થઈ તો આજે કંઈક હું સારું કામ કરું, તો આવી રીતે તમે પ્રેમ એ પ્રસ્થાપિત કરી શકો. આજે અડધું લેશન છે, એટલે સ્ક્રીન પર તમને મેં બતાવેલું છે. હવે પછીનો નેક્સ્ટ વિડીયો છે એમાં પૂરું લેશન થઈ જશે, અને પછી તમને હું એક્સરસાઇઝ પણ આપીશ.
પરંતુ આજે જે શબ્દો જે આ મેં તમને બોલ્યો છું એ શબ્દો બધા મને કાલે મારા વોટ્સઅપ નંબર પર એની નોટ્સ અને જે અગ્રી ગ્લોસરી છે એ મને મોકલી આપશો. થેન્ક યુ.